જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી અને સૂત્રોચ્ચાર કરીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે લાલપુર તાલુકાને અતિવૃષ્ટિ તાલુકો જાહેર કરવામાં આવે અને વળતર પણ ચૂકવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવશે, તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. લાલપુર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ તેમજ ગુજરાત કિસાન સંગઠન દ્વારા અતિવૃષ્ટિ બદલ તમામ ગામોનો જે સહાય આપવાની છે તે માટે તમામ ગામોનો, લાલપુર તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવા માટે અત્રેની કચેરી આવેદનપત્ર આપેલ છે, જે અમે ઉપલા ઉપરની કક્ષાએ આવેદન સબબ ખેડૂતોની જે માંગણી છે તે પહોંચાડીશું. આજ રોજ લાલપુર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ, લાલપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યશ્રીઓ, હાલમાં જ યોજાયેલ એપીએમસીના ચૂંટાયેલ સદસ્યશ્રીઓને સાથે રાખી વિવિધ ગામના સરપંચશ્રીઓએ તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી સુધી એક રેલી યોજી અને લાલપુર તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવે અને અતિવૃષ્ટિના સંદર્ભમાં પણ જે ગોટાળાઓ થયા છે તેનો ફરીથી રીસર્વે કરવામાં આવે એવી માગણી સાથે પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપ્યું. આ તકે વિવિધ ગામના સરપંચો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી. આગામી સમયમાં જો આ ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અમે રસ્તા રોકો આંદોલન અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું. મુખ્યમંત્રી કિસાન યોજનાની જે જાહેરાત કરી છે પણ ખરેખર ખેડૂતના બે હાલ છે. જે વડાપ્રધાનનું સપનું છે કે 2022ની અંદર ખેડૂતોની આવક બમણી કરવી છે, બમણી નહીં થાય પણ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એટલે આવતા દિવસોની અંદર લાલપુરની અંદર 87 ગામનો સર્વે કરી અને એનો સમય જ કરો એવી અમારી આપ સૌને ખેડૂત વતી બધાને અપીલ છે. કાયમી માટે સરકાર ભેગા ખેડૂતો રહ્યા છે પણ સરકાર ખેડૂતોનું વિચારતી નથી. માટે આવતા દિવસોની અંદર વધારે પડતો ભયંકર પ્રશ્ન થશે લાલપુરનો. એટલે માટે અમારી આપ સૌ ખેડૂત વતી સરકારને વિનંતી છે કે આવતા દિવસોની અંદર 8 થી 10 દિવસની અંદર અમારા આખા તાલુકાના સર્વે ગામનો સમાવેશ કરો એવી અમારી સરકારને અપેક્ષા છે. કચ્છ જિલ્લામાં ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે. આ સાથે જ બે વરસાદની વચ્ચે રોગ